લૂકની લખેલી સુવાર્તા એનો 20મો અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા અધ્યાય 20મો. તે વખતમાં એક દિવસે તે મંદિરમાં લોકોને બોધ કરતો અને સુવાર્તા પ્રગટ કરતો હતો ત્યારે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ વડીલો સુદ્ધા પાસે આવીને ઉભા રહ્યા. તેની સાથે વાત કરતા તેઓએ પૂછ્યું કે અમને કહે કે કયા અધિકારથી તું આ કામો કરે છે અથવા આ અધિકાર તને કોણે આપ્યો છે. ત્યાં તેઓને ઉત્તર આપ્યો કે હું પણ તમને એક વાત પૂછું છું, તે મને કહો, યોહાનનું બાપ્તિસ્મ આકાશથી હતું કે માણસોથી? તેઓ અંદર અંદર વિચાર કરવા લાગ્યા કે જો આકાશથી કહીએ તો તે કહેશે કે તમે એનું કેમ માન્યું નહીં, પણ જો માણસોથી કહીએ તો બધા લોક આપણને પથ્થર મારશે, કેમ કે તેઓને ખાતરી છે કે યોહાન પ્રબોધક હતો. તેઓ ઉત્તર આપ્યો કે તે ક્યાંથી હતું તે અમે જાણતા નથી. ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે હું પણ તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ કામો કરું છું. તે લોકોને એક દ્રષ્ટાંત કહેવા લાગ્યો કે એક માણસે દ્રાક્ષાવાળી રોપી ને તે ખેડૂતોને ઈજારે આપી અને લાંબી મુદત સુધી પરદેશ જઈ રહ્યો. મોસમે તેણે ખેડૂતોને પાસે એક ચાકર મોકલ્યો કે તેઓ દ્રાક્ષાવાળીના ફળનો ભાગ તેને આપે, પણ ખેડૂતોએ તેને મારીને ખાલી હાથે પાછો મોકલ્યો. પછી તેણે બીજા ચાકરને મોકલ્યો, તેને પણ તેઓ મારીને અપમાન કરીને ખાલી હાથે પાછો મોકલ્યો. તેણે વળી ત્રીજાને મોકલ્યો, તેને પણ તેઓ ઘાયલ કરીને બહાર કાઢ્યો. દ્રાક્ષાવાળીના માલિકે કહ્યું કે હું શું કરું, હું મારા વાળા દીકરાને મોકલીશ, તેને જોઈને કદાચ તેઓ તેની અદબ રાખશે. પણ ખેડૂતોએ જ્યારે તેને જોયો ત્યારે તેઓએ અંદર અંદર મનસુબો કરીને કહ્યું કે આ વારસ છે, ચાલો આપણે તેને મારી નાખીએ કે વારસો આપણને મળે. તેઓએ તેને દ્રાક્ષાવાળીમાંથી બહાર કાઢીને મારી નાખ્યો. માટે દ્રાક્ષાવાળીનો માલિક તેઓને શું કરશે, તે આવીને તે ખેડૂતોનો નાશ કરીને દ્રાક્ષાવાળી બીજાને આપશે. એ સાંભળીને તેઓએ કહ્યું કે એવું ન થાવ, પણ તેણે તેઓની તરફ જોઈને કહ્યું કે તો આ જે લખેલું છે તે શું છે, એટલે કે જે પથ્થરનો બાંધનારો નકાર કર્યો તે જ ખૂણાનો મથાળું થયો. તે પથ્થર પર જે કોઈ પડશે તેના ટુકડે ટુકડા થઈ જશે, પણ જેના પર તે પડશે તેનો તે ભૂકો કરી નાખશે. શાસ્ત્રીઓએ તથા મુખ્ય યાજકોએ તે જ વખતે તેના પર હાથ નાખવાની કોશિશ કરી, પણ તેઓ લોકથી ગયા, કેમ કે તેઓએ જાણ્યું કે તેણે આ દ્રષ્ટાંત અમારા પર કહ્યું છે. તેના પર નજર રાખીને તેઓ ન્યાયી હોવાનો ડોળ રાખનાર જાસૂસોને મોકલ્યા. એ સારું કે તેઓ તેના વાતમાં પકડીને તેના હાકેમના કબજામાં અધિકારમાં સોંપી દે. તેઓ તેને પૂછ્યું કે ઉપદેશક, અમે જાણીએ છીએ કે તારું કહેવું અને શીખવું સત્ય છે અને તું કોઈનું મોં રાખતો નથી, પણ સાચાઈથી દેવનો માર્ગ શીખવે છે, તો આપણે કૈસરને કર આપવો ઉચિત છે કે નહીં? પણ તેણે તેઓનું કપટ જાણીને તેઓને કહ્યું કે મને એક દિનાર બતાવો, તેના પર કોની છાપ તથા કોનો લેખ છે? તેઓ કહ્યું કે કૈસરના. તેણે તેઓને કહ્યું કે તો જે કૈસરના છે તે કૈસરને અને જે દેવના છે તે દેવને ભરી આપો. તેઓ આ વાતમાં તેને પકડી શક્યા નહીં અને તેના ઉત્તરથી આશ્ચર્ય પામીને તેઓ છાના રહ્યા. સદુખીઓએ જો કહે છે કે પુનરુત્થાન નથી, તેઓમાંના કેટલાયે તેની પાસે આવીને તેને પૂછ્યું કે ઉપદેશક, મૂસાએ અમારે વાસ્તે લખ્યું છે કે જો કોઈનો ભાઈ પત્ની જીવતી છતાં નિસંતાન મરણ પામે તો તેનો ભાઈ તેની પત્નીને લઈને પોતાના ભાઈને સારું સંતાન ઉપજાવે. વારુ, સાત ભાઈ હતા. પહેલો સ્ત્રી પરણીને નિસંતાન મરણ પામ્યો, પછી બીજાએ તેને લીધી અને ત્રીજાએ પણ તેને લીધી. આ પ્રમાણે સાતે સંતાન વગર મરી ગયા. પછી સ્ત્રી પણ મરી ગઈ તો પુનરુત્થાનમાં તે તેઓમાંથી કોની પત્ની થશે, કેમ કે સાતેની તે પત્ની થઈ હતી. ઈસુએ તેઓને કહ્યું કે આ જગતના છોકરા પરણે છે તથા પરણાવાય છે, પણ જેઓ તે જગતને તથા મોયલામાંથી પુનરુત્થાન પામવાને યોગ્ય ગણાય છે તેઓ પરણતા નથી અને પરણાવતા નથી, કેમ કે તેઓને ફરીથી મરવાનું નથી, કારણ કે તેઓ દેવદૂતોના સરખા છે અને પુનરુત્થાનના દીકરા હોવાથી તેઓ દેવના દીકરા છે. ભાઈ, જાળવા નામના પ્રકરણમાં મૂસા પ્રભુને ઇબ્રાહીમનો દેવ, ઇસાકનો દેવ,
યાકુબનો દેવ કહે છે ત્યારે તે પણ એવું જણાવે છે કે મોહેલા ઉઠાડા છે. હવે તે મરેલાનો દેવ નથી પણ જીવતાનો છે, કેમ કે સગવા તેને અર્થે જીવે છે. શાસ્ત્રીઓમાંના કેટલાયે ઉત્તર આપ્યો કે ઉપદેશક તે ઠીક કહ્યું, અને એ પછી તેને કંઈ પૂછવાની તેઓની છાતી ચાલી નહીં. ત્યાં તેઓને કહ્યું કે ખ્રિસ્ત દાઉદનો દીકરો છે એમ લોકો કેમ કહે છે? કેમ કે ગીત શાસ્ત્રમાં દાઉદ પોતે કહે છે કે પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે હું તારા શત્રુઓને તારો પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. દાઉદ તો તેને પ્રભુ કહે છે, માટે તે તેનો દીકરો કેમ હોય? સગળા લોકના સાંભળતા તેણે પોતાના શિષ્યોને કહ્યું કે શાસ્ત્રીઓથી સાવધાન રહો, કેમ કે તેઓ જામા પહેરીને ફરવાનું, ચૌટાઓમાં સલામો, તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગાઓ ચાહે છે. તેઓ વિધવાઓના ઘર ખાઈ જાય છે અને ઢોંગથી લાંબી પ્રાર્થનાઓ કરે છે. તેઓ વિશેષ શિક્ષા ભોગવશે.